સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ નગરપાલિકામાં આજે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વિકાસના કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. તો બે અપક્ષ કોર્પોરેટરો દ્વારા મીટિંગ ચાલુ થતા વિરોધ દર્શાવીને મીટિંગ છોડી જતા રહ્યા હતા. પ્રાંતિજ નગરપાલિકાના સભાખંડમાં તારીખ 31 જુલાઈના રોજ યોજાયેલ સામાન્ય સભાની બેઠક નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં નગરપાલિકાના ઉપપ્રમુખ જગદીશભાઈ કિમતાણી, કારોબારી ચેરમેન જસોદાબેન, બાંધકામ સમિતિ ચેરમેન રાજેશભાઈ ટેકવાણી, અરવિંદભાઈ પરમાર, દિલીપભાઈ રાવળ તેમજ ચૂંટાયેલા તમામ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. તો મીટિંગની શરૂઆત થતાં જ બંને અપક્ષ કોર્પોરેટરોએ નગરપાલિકા દ્વારા ગુજરાત મ્યુ એક્ટ કલમ 51(3) મુજબ એજન્ડા મોકલવાનો નિયમ 7 દિવસ પહેલાં છે, પરંતુ નગરપાલિકા દ્વારા આ નિયમનો ભંગ કરી કોર્પોરેટરોને 29/7/2021ના રોજ એજન્ડા આપવામાં આવ્યો હતો, જેથી સામાન્ય સભા રદ કરવા જણાવેલ, પરંતુ નિયમોને દોરીને પીજી શાસક પક્ષે આજે મીટિંગ યોજી હતી, જેથી બંને અપક્ષ કોર્પોરેટરો મોહસિન સાલોટિયા અને નિખિલ પટેલ બંને અપક્ષ કોર્પોરેટરો મીટિંગનો વિરોધ દર્શાવતા મીટિંગ છોડીને જતા રહ્યા હતા. તો મીટિંગમાં સર્વાનુમતે વિકાસના કામે મંજૂર કરવામાં આવ્યા હતા. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.